નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ્થી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ વિષય ગણિતમાં ત્રીજું પ્રકરણ એ પ્રકરણનું નામ છે સંખ્યા સાથે રમત તો આજે એમાં સૌ પ્રથમ જોઈશું સંખ્યાનો અવયવ તો અવયવ કોને કહેવાય જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે અહીં આપણે સમજીએ દાખલા તરીકે જોઈએ તો દસને એક બે પાંચ અને દસ વડે નિશેષ ભાગી શકાય છે તેથી એક બે પાંચ અને દસ એ દસના અવયવો છે વિદ્યાર્થી મિત્રો ખબર પડી દસને એક વડે પણ ભાગી શકાય બે વડે પણ ભાગી શકાય પાંચ વડે બી અને દસ વડે પણ ભાગી શકાય માટે એક બે પાંચ અને દસ એ દસના અવયવો ગણાય હવે એક એ દરેક સંખ્યાનો અવયવ છે વિદ્યાર્થી મિત્રો એક એવી સંખ્યા છે જે બધી જ સંખ્યા સાથે ગુણાયેલી હોય છે તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક છે આગળ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે હવે દસને જુઓ દસ વડે પણ ભાગી શકાય માટે દસનો અવયવ દસ પણ છે એમ દરેક સંખ્યા છે તો એ પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે પોતે છે ધારો કે દસ છે હવે દસનો અવયવ દસ છે તો હવે અહીં જોઈ શકીએ આપણે દસનો અવયવ છે એક બે પાંચ અને દસ એમાંથી મોટી સંખ્યા કઈ છે તો દસ જ છે તો આમ દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો છે તો સંખ્યા એ પોતે જ છે હવે સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે હવે દસના અવયવ જોઈએ તો એના નિશ્ચિત જ છે એક બે પાંચ અને દસ એ ચાર જ એના અવયવ છે એમાં વધારો થતો નથી કે ઘટાડો થતો નથી એટલે કે સંખ્યાના અવયવો નિશ્ચિત હોય છે નિશ્ચિત સંખ્યામાં હોય છે એ એમાં વધારો કે ઘટાડો થતો નથી જેમ કે આપણે દસના જોયા તો એના અવયવ ફક્ત એક બે પાંચ અને દસ આમ ચાર જ એના અવયવ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સંખ્યાનો અવયવી પહેલાં આપણે ભણ્યા એ સંખ્યાનો અવયવ જ્યારે હવે ભણવાના છે સંખ્યાનો અવયવી બેમાં તફાવત છે બે અલગ અલગ શબ્દો છે અવયવ અને અવયવી તો અવયવી કોને કહેવાય તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે દાખલા તરીકે જોઈએ તો સાત વડે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસને નિશેષ ભાગી શકાય છે એટલે કે સાત વડે સાતના ઘડિયામાં જેટલી સંખ્યા આવે એ બધી સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય છે માટે સાતના ઘડિયામાં જેટલી સંખ્યા આવે એ બધી સાતની અવયવી ગણાશે તેથી સાતના ઘડિયામાં સાત આવે ત્યારબાદ ચૌદ એકવીસ એમ આગળ સંખ્યા આવે તો એ બધી સંખ્યા એ સાતના અવયવી છે એમ કોઈ બી સંખ્યાના અવયવી પૂછાય તો તેના ઘડિયામાં જે બધી સંખ્યા આવે એ બધી સંખ્યા તે સંખ્યાના અવયવી ગણાશે હવે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે હવે અહીં સાત છે તો એનો અવયવી સાત પણ છે જ એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે દરેક સંખ્યા એકનો અવયવી છે હવે દરેક સંખ્યા એ એકનો પણ અવયવી છે દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે અવયવીઓ અસંખ્ય હોય છે આપણે આગળ જોયું કે એ જોયું અવયવ તો અવયવ તો દરેક સંખ્યાનો અવયવ એ નિશ્ચિત હોય છે અવયવો એ નિશ્ચિત હોય છે જ્યારે અવયવી એ અસંખ્ય હોય છે અને એ યાદ રાખવાનું છે અવયવ એ નિશ્ચિત હોય છે જ્યારે અવયવીઓ એ અસંખ્ય હોય છે હવે કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે જ્યારે અવયવમાં જોયું ત્યારે સૌથી મોટામાં મોટો અવયવ પોતે સંખ્યા હોય છે જ્યારે એમાં નાના અવયવીમાં શું તો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ છે એટલે બંનેમાં તફાવત છે બંને અલગ અલગ શબ્દો છે તો એ આપણે યાદ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો શું લખવાનું છે અવયવો આપણે ચોવીસના અવયવ લખવાના છે હવે અવયવો લખવાના છે એટલે કે ચોવીસ એ કયા કયા ઘડિયામાં આવે એ આપણે જોવાનું તો ચોવીસ તો એકના ઘડિયામાં તો બધી જ આપણે આગળ જોઈ જ ગયા કે એક એ બધી સંખ્યા સાથે ગુણાયેલો છે જ માટે એક તો હોય જ તો એક છે હવે ચોવીસ એકુ ચોવીસ તો અહીં એક ગુણ્યા ચોવીસ કરીએ એટલે ચોવીસ એકના ઘડિયામાં આવે ચોવીસ એ પોતાના ઘડિયામાં પણ આવે એટલે એકને ચોવીસ હવે ત્યારબાદ બા બારદું ચોવીસ હને બારદુ ચોવીસ તો ચોવીસે બેના ઘડિયામાં પણ આવે અને બારના ઘડિયામાં પણ આવે ત્યારબાદ બાદ ત્રણ આઠામ ચોવીસ તો એ ચોવીસ એ ત્રણના ઘડિયામાં પણ આવે અને આઠના ઘડિયામાં પણ આવે ત્યારબાદ ચાર સંઘ ચોવીસ તો એ ચોવીસે ચારના ઘડિયામાં પણ આવે અને છના ઘડિયામાં પણ આવે એટલે ચોવીસ એ જેટલાના ઘડિયામાં આવે તેટલી સંખ્યા એટલે જેટલાના ઘડિયામાં આવે તેટલી સંખ્યા એ ચોવીસના અવયવો ગણાશે હવે અહીં જોઈએ તો એક ત્યારબાદ બેના ઘડિયામાં આવે એટલે બે પણ ત્રણના ઘડિયામાં આવે એટલે ત્રણ ચારના ઘડિયામાં આવે એટલે ચાર ત્યારબાદ છના ઘડિયામાં આવે એટલે છ પણ આઠના ઘડિયામાં પણ આવે એટલે આઠ પણ અને બાર તેમજ ચોવીસ પોતાની પોતાનો ઘડિયો છે તો એમાં પણ એ ચોવીસ આવે જ ચોવીસ એકવું ચોવીસ તો ચોવીસ આવવાનો જ એટલે ચોવીસ આમ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ એ ચોવીસના અવયવો છે તો એ અવયવો નિશ્ચિત હોય છે હવે ચોવીસના આ કેટલા થયા તો આઠ કેટલા છે આઠ અવયવો છે એ નિશ્ચિત છે ચોવીસના આ આઠ અવયવો નિશ્ચિત છે એમાં વધારો થતો નથી કે ઘટાડો થતો નથી આ નિશ્ચિત જ છે તો આમ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આગળનો એક દાખલો જોઈએ કે પંદર હવે વિદ્યાર્થી મિત્રો પંદરે કઈ કઈ સંખ્યાના ઘડિયામાં આવે તો એકના ઘડિયામાં તો આવે જ ત્યારબાદ પોતાના ઘડિયામાં આવે એટલે એક ગુણિયા પંદર તો એકના ઘડિયામાં બી આવે ને પંદરના ઘડિયામાં આવે ત્યારબાદ ત્રણ પાંચામ પંદર ત્રણ પાંચામ પંદર થાય ને તો એ પંદરે ત્રણના ઘડિયામાં પણ આવે અને પાંચના ઘડિયામાં પણ આવે તો આમ પંદરના તમામ અવયવો કેટલા કયા કયા થશે તો એક ત્રણ પાંચ અને પંદર આમ પંદરના તમામ અવયવો જોઈએ તો કેટલા છે ચાર છે જે નિશ્ચિત છે એક ત્રણ પાંચ અને પંદર એમાં પણ વધારો થતો નથી કે ઘટાડો થતો નથી આપણે યાદ રાખવાનું છે કે અવયવો એ નિશ્ચિત હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના જે દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે હવે આગળના આપણે બીજો પ્રશ્ન જોઈશું કે પ્રથમ પાંચ અવયવી લખો હવે શું છે અવયવી હવે સૌપ્રથમ એમાં પાંચના અવયવી લખવાના છે હવે અવયવી શું યાદ રાખવાનું જેના અવયવી લખવાના હોય એના ઘડિયામાં જેટલી સંખ્યા આવે એ એની અવયવી ગણાય તો પાંચના પ્રથમ પાંચ ખાલી પાંચ અવયવી લખવાના છે તો પાંચ એકું પાંચ તો આ પાંચ એનો અવયવી ગણાશે ત્યારબાદ પાંચું દસ તો દસ ગણાશે પાત્યારે પંદર તો પંદર આવશે ત્યારબાદ પાંચ ચોક વીસ તો વીસ આવશે ત્યારબાદ પાંચ પચ આમ પચીસ તો પચીસ આવશે આમ આ બધી સંખ્યા એ પાંચના અવયવી ગણાશે એટલે કે પાંચના ઘડિયામાં જેટલી બધી સંખ્યા આવે એ બધી જ સંખ્યા એ પાંચની અવયવી ગણાશે અને અવયવી એ અસંખ્ય હોય છે આમ પાંચના પ્રથમ પાંચ ખાલી પાંચ પૂછેલા છે એટલે પાંચ સુધી જશે તો પાંચ એક પાંચ પાંચ દુ દસ એમ ક્યાં સુધી પચીસ સુધી આવશે પાંચ દસ પંદર વીસ અને પચીસ એ પાંચના અવયવી છે હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું યાદ કરાવું અવયવો એટલે કે જે સંખ્યા ધારો કે અહીં વીસ છે હવે વીસ એ કઈ કઈ સંખ્યાના ઘડિયામાં આવે તો જેના ઘડિયામાં આવે એ સંખ્યા એ વીસના અવયવો ગણાય જ્યારે હવે એ વીસના અવયવી પૂછાય વીસના અવયવી તો વીસના ઘડિયામાં જે બધી સંખ્યા આવે એ વીસના અવયવી ગણાશે તો એ આપણે યાદ રાખવાનું છે હવે આ બીજા પ્રશ્નના આપણે આ એક જોયું એના પછીના દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના તો તમારે ત્રીજો પ્રશ્ન એ જોડકાનો છે તો એ તમારે હોમવર્કમાં કરવાનો છે હવે જોઈશું ચોથો પ્રશ્ન કે દસ સુધીના નવના બધા અવયવી શોધો અવયવી એટલે કે અહીં નવના અવયવી પૂછેલું છે તો નવના ઘડિયામાં બધી જે સંખ્યા આવે એ બધી જ નવના અવયવી ગણાશે હવે નવ એકુ નવ નવ દુ અઢાર એમ આગળ જતાં નવ ગુણ્યા દસ કરે નવ દશામ નેવું થાય વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નવ દસ નેવું અહીં સુધી જ આપણે ઘડિયો જોઈએ તો નવનો ઘડિયો અહીં જ પૂરો થઈ જતો નથી એના આગળ પણ નવનો ઘડિયો આવે છે જેમ કે આગળ જોઈએ તો નવ ગુણ્યા અગિયાર કરતાં નવ્વાણું આવે નવ ગુણ્યા બાર નવ ગુણ્યા તેર એમ નવનો ઘડિયો અનંત સુધી આવ્યા જ કરે છે નવ ગુણ્યા દસ બરાબર નેવું આવે તો અહીં જ આપણો નવનો ઘડિયો પૂરો થઈ જતો નથી પરંતુ આગળ પણ આવે છે હવે સો સુધીના નવના અવયવી આપણે શોધવાના છે તો આપણે ઘડિયો જોઈએ નવ ગુણ્યા દસ નેવું સુધી જ ન ઘડ્યો જોઈએ તો અહીં નેવું છે હવે આગળ કરીશું તો નવ ગુણ્યા અગિયાર કરીશું તો કેટલા આવશે તો નવ્વાણું ત્યારબાદ નવ ગુણ્યા બાર કરીશું તો એકસો આઠ આવશે એકસો આઠ એ સોથી મોટી સંખ્યા છે આપણે સો સુધીમાં જ શોધવાનું છે હા ને તો અહીં નવ ગુણ્યા અગિયાર કરીશું તો નવ્વાણું તો અહીં સુધી જ સંખ્યા આવશે આમ નવના બધા અવયવી સો સુધીના કઈ કઈ આવશે તો નવથી નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન ત્રેસઠ બોતેર એક્યાસી નેવું અને નવ્વાણું તે સો સુધીના નવના આ બધા અવયવી છે હવે આગળ જોઈશું કે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો સૌ પ્રથમ જોઈએ અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા તો જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે જોઈએ તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર એમ આગળ પણ બધી સંખ્યાઓ આવે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે હવે બે જોઈએ તો બે એકના ઘડિયામાં આવે અને પોતે પોતાના ઘડિયામાં આવે આમ એના બે જ અવયવો છે એક અને બે તો બે એ અવિભાજ્ય સંખ્યા છે તેમજ ત્રણ તો એ એકના ઘડિયામાં આવે અને પોતાના ઘડિયામાં આવે ત્રણના જ ઘડિયામાં આવે તો આમ ત્રણના પણ એક અને ત્રણ એમ બે જ અવયવો છે એમ આગળ બધી જ સંખ્યાઓ છે આ પાંચ સાત અગિયાર આ બધી સંખ્યાઓ છે તો એમાં ફક્ત એના બે જ અવયવો છે એક અને પોતે સંખ્યા આમ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં જોઈએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે બેથી સ્ટાર્ટ થાય એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે હવે વિદ્યાર્થી મિત્રો બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે બે એ બેકી સંખ્યા પણ છે બેકી સંખ્યા કઈ તો બે ચાર આઠ એ બધી બેકી સંખ્યા છે એક ત્રણ પાંચ સાત એ એકી સંખ્યા છે તો બે એ અવિભાજ્ય સંખ્યા તો છે જ ઉપરાંત બેકી સંખ્યા પણ છે તો બે એ એકમાત્ર બેકી સંખ્યા છે બાકીની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી એકી સંખ્યા જ છે જોઈએ વિભાજ્ય સંખ્યા તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને બેથી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે જોઈએ તો ચાર છ આઠ નવ દસ બાર વગેરે એ વિભાજ્ય સંખ્યાઓ છે એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી એક એ વિશિષ્ટ સંખ્યા છે એક એ વિભાજ્ય સંખ્યામાં પણ આવતી નથી એક એવી સંખ્યા છે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એક એ વિશિષ્ટ સંખ્યા છે હવે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે અહીં ચારથી સ્ટાર્ટ થાય ને માટે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે હવે આગળ કે એકથી સો સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ લખવાનું છે તો અવિભાજ્ય સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણ્યાશી ત્યાંશી નેવ્યાશી ને સત્તાણું તો આ એકથી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે હવે હવે બેકી સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા તો શ્રમ અથવા તો યુગ્મ સંખ્યા કહેવાય દાખલા તરીકે જોઈએ તો બે બેને બે વડે નિશેષ ભાગી શકાય ચાર તો ચારને પણ બે વડે નિશેષ ભાગી શકાય છ આઠ એમ આગળ આગળ સંખ્યા પણ આવે છે તો એને બે વડે નિશેષ ભાગી શકાય છે તો એ થઈ બેકી સંખ્યા આગળ આવશે દસ બાર ચૌદ સોળ એમ એ બધી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે માટે એ બધી બેકી સંખ્યા છે હવે એકી સંખ્યા તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા તો વિષમ અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય છે હવે દાખલા તરીકે જોઈએ તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર એ એકી સંખ્યા છે હવે આગળ જોઈએ તો તેર પંદર સત્તર ઓગણીસ એ બધી એકી સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો એના પછીનું આપણે એના પછીના વિડીયોમાં જોઈશું મિત્રો હું હોમવર્કમાં આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પહેલાં પ્રશ્નોના જે બાકીના દાખલા છે એ એમના તમારે આ અવયવ લખવાના છે પહેલું છે એકવીસ સત્યાવીસ બાર વીસ અઢાર ત્રેવીસ અને છત્રીસ તો એના અવયવ લખવાના છે બીજો પ્રશ્ન છે કે પ્રથમ પાંચ અવયવી લખો એમાં આઠ અને નવના પ્રથમ પાંચ અવયવી લખવાના છે ત્રીજો પ્રશ્ન છે એ જોડકાનો છે ઊભી હરોળ એકની સાથે ઊભી હરોળ બેની સરખામણી કરો તો એ તમારે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો જોડકામાં હવે શું કરવાનું જે પ્રશ્નો છે ધારો કે અહીં પાંત્રીસ છે તો એની સામે જે જવાબ આવતો હશે એ તમારે એની સામે જવાબ લખવાનો છે